ભુજ તળેટી ફરતે ઝૂપડાનું દબાણ હટાવવામાં આવ્યું હતું બપોર સુધીમાં પાંત્રીસ ઝૂપડા હટાવવામાં આવ્યા હતા અને સાંજ સુધીમાં તમામ ઝૂપડાઓનું દબાણ દૂર કરવામાં આવશે સંદીપસિંહ ઝાલા હિતેન્દ્રસિંહ જાડેજા પીઆઈ ખાણ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા ભુજીયા ડુંગર ખાતે સ્મૃતિવનના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણતાને આરે છે ત્યારે આજરોજ ભુજીયા તળે ફરતે ઝુંપડા બાંધી જે પરપ્રાંતિય પરિવારો રહે છે દરમિયાનમાં દેશના વડાપ્રધાનના હસ્તે સ્મૃતિવનના પ્રથમ તબક્કાનું લોકાર્પણ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે આજે ઝૂંપડાનું દબાણ હટાવવાનું અનિવાર્ય બન્યું હતું દરમિયાનમાં આજરોજ બુજનગર નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દબાણ હટાવ ટીમના અધિકારી હિતેન્દ્રસિંહ જાડેજા અને તેમની ટીમ પોલીસ પાર્ટીને સાથે લઈ ઝુંપડાના દબાણ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું બપોરના એક વાગ્યા સુધીમાં પાંત્રીસ જેટલા ઝુંપડા હટાવી લેવામાં આવ્યા હતા સાંજ સુધીમાં લગભગ તમામ ઝૂપડાનું દબાણ હટાવી લેવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી ભુજયા ઠડેજાની ફરતે પ્રાંતિય પરિવાર ઝુંડા બાંધીને રહે છે હાલ તેને વૈકલ્પિક વ્યવસ્થા જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર ભુજના ખાસરા ગ્રાઉન્ડ ખાતે તમામ ઝુંપડામાં રહેતા પરિવારજનોને હાલ ખાસરા ગ્રાઉન્ડ ખાતે ખસેડવામાં આવી છે જ્યાં મોબાઈલ ટોયલેટ વાન અને પીવાના પાણીની સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ઝુંપડા હટાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે ઝુંડામાં રહેતા પરિવારજનોએ રોજીરોટીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો ત્યારે સરકારી તંત્રએ એવી ખાતરી આપી હતી કે ખાસરા ગ્રાઉન્ડ ખાતેથી મજૂર તરીકે પરિવારજનો લઈ જશે તે પ્રકારની કોન્ટ્રાક્ટરને જાણકારી પણ આપી દેવામાં આવી છે છેલ્લા કેટલાક સમયથી ભુજના પ્રથમ તબક્કાનું કામ ઝડપભે પૂર્ણ થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને હાલ સ્મૃતિવનના બ્યુટીફિકેશનના કામને ધ્યાને લઈ ઝુંપડા હટાવવા જોઈએ તેવી માંગણી પણ ઉઠવા પામી હતી પરિણામે આજે નગરપાલિકાની ટીમે આ ઝૂપડાના દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને પરિવારજનોને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપવામાં આવી છે સંદીપસિંહ ઝાલાના નેતૃત્વ હેઠળ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી આ કામગીરી વેળાએ બી ડિવિઝનના પીઆઈ શ્રી ખાંટ અને તેની ટીમે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો